ધી અમદાવાદ ઇલેક્ટ્રિકલ રિટલર અને કોન્ટ્રાક્ટર એસોસિએશનનો સ્નેહમિલન સમારંભની સાથે એક્ઝિબિશન કાર્યક્રમ યોજાયો. છેલ્લા 30 વર્ષથી કાર્યરત એવા અમદાવાદ જિલ્લાના ઇલેક્ટ્રિકલ કંપનીઓના અલગ અલગ રિટલર અને કોન્ટ્રાક્ટરના સાથ સહયોગથી એક એસોસિએશન ચાલી રહ્યું છે, જેના દ્વારા એક સુંદર એક્ઝિબિશન સાથે સ્નેહ સંમેલન કાર્યક્રમનું આયોજન અમદાવાદના ભાડજ પાસે એસપી રિંગ રોડ પર આવેલા એવરગ્રીન પાર્ટી પ્લોટમાં રાખવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનનો મુખ્ય હેતુ એ છે કે દરેક વેપારીઓને ખબર પડે કે દરેક કંપનીની પ્રોડક્ટ જોવે, જાણે, સમજે અને કઈ પ્રોડક્ટ નવી માર્કેટમાં આવી રહી છે તે ખબર પડે, સાથે નવીન ટેકનોલોજી સાથે કઈ પ્રોડક્ટ માર્કેટમાં આવશે તેની સંપૂર્ણ માહિતી વેપારીને મળી રહે તેવા પ્રયત્નો એક્ઝિબિશન એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો હતો. આ એક્ઝિબિશનમાં આશરે 50થી વધુ અલગ અલગ કંપનીના સ્ટોર રાખવામાં આવ્યા હતા, જેમાં 5000 જેટલા વેપારીઓએ એક્ઝિબિશનમાં આવીને માહિતી પ્રાપ્ત કરીને એક્ઝિબિશનનો લાભ મેળવ્યો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય ગાંધીનગરથી વિભાગના અધિક્ષક ઇજનેર કનકભાઈ ઓઝા, એક્ઝિક્યુટિવ એન્જિનિયર જિજ્ઞેશભાઈ, અમદાવાદ ઇલેક્ટ્રિકલ રિટેલર અને કોન્ટ્રાક્ટર એસોસિએશનના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ સાથે એસોસિએશનના તમામ હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. હું ભૂપેન્દ્ર પટેલ, ધ અમદાવાદ રિટેલ એન્ડ કોન્ટ્રાક્ટર એસોસિએશન પ્રેસિડેન્ટ તરીકે છું અત્યારે, અને છેલ્લા 12 વર્ષથી પ્રેસિડેન્ટ હતો હું. આ એક ઇલેક્ટ્રિકને લગતું એક એક્ઝિબિશન અમે બનાવ્યું છે, જે અમારા વેપારીઓને દરેક કંપનીની પ્રોડક્ટ વિશે ખબર પડે, એક પ્લેટફોર્મ મળી રહે કે દરેક પ્રોડક્ટને જાણવી, જોવી, નવી કોઈ પ્રોડક્ટ આવતી હોય એ બધા માર્કેટમાં કઈ પ્રોડક્ટ નવી આવે છે, કઈ ચાલે છે, બધી જ રીતે અમારા વેપારીઓને ખબર પડે, એનાથી એમને ધંધામાં ઉપયોગી થાય એવી રીતનું એક પ્લેટફોર્મ ઊભું કરીએ છીએ. પ્લસ આજે સાંજે જ અમે અમારો જે એટલા 500 એસોસિએશનના 500 અમારા મેમ્બર્સ છે, તો એમના ફેમિલી સાથેનું ફંક્શન છે અમારું સાંજે. એ ફંક્શન અમે છેલ્લા 12 વર્ષથી કન્ટિન્યુ દર વર્ષે કરીએ છીએ, અને જાન્યુઆરી ફેબ્રુઆરીની આજુબાજુ ફેમિલી ફંક્શન જ કરીએ છીએ. એટલા માટે તો એનું નામ અમે સ્નેહ મિલન કમ એક્ઝિબિશન એવું આપેલું છે. તો એક ફેમિલિયર ઊભું કરવાનો અમારો એક પ્રયાસ છે, કે જેટલા લોકો વેપારીઓ તો એકબીજાને ઓળખતા હોય, પણ એમના ફેમિલી લોકો, ફેમિલી મેમ્બર બી બધાને એકબીજાને ઓળખે, અને એક કૌટુંબિક જે ભાવના ઊભી થાય એના જેવું આ છે. આજે મોદી સાહેબ પણ એવું જ કહેતા, વસુદૈવ કુટુંબકમ, જે આખા વિશ્વને એક કુટુંબ માને છે, તો આપણે પણ આપણા. ઇન્ટ્રોડક્શન થાય, નવા નવા સભ્યો અમારા આજે પણ ચાલુ છે, આજે 500 સભ્યોથી ઉપરનું અમારું રિટેલ એસોસિએશન છે. फाइन वायर की एक अन्य विशेषता है इसका ट्विस्टेड कॉपर स्पेशल इनर कोटिंग, और ट्विस्टेड कॉपर कई अन्य बड़े ब्रांड में नहीं पाए जाते हैं. अब हम અમદાવાદ ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર એસોસિએશન એટલે રિટેલ માર્કેટ જે કહીએ છીએ, એમણે જે એક આટલું વિશાળ પ્લેટફોર્મ આપ્યું છે ગુજરાતને,
અને એનાથી જે ગ્રાહક વર્ગ છે એને એક વિશાળ પ્લેટફોર્મ મળશે અને એક પ્લેટફોર્મ ઉપર ઇલેક્ટ્રિકલને લગતી જે પ્રોડક્ટ્સ જે છે એની સરખામણી કરવાનું, ભાવોની રીતે, ગુણવત્તાની રીતે અને બધી રીતે પોતાની અવેલેબિલિટીથી માટેને બધું સમજવા માટેનું એક પ્લેટફોર્મ મળશે એવું માનું છું. જનતાને શું સંદેશો આપશો આ એસોસિએશન વ્યક્તિ તમારું જે આવ્યું છે? એટલે ઇલેક્ટ્રિકલ પ્રોડક્ટ તરીકે જનતાને એ સંદેશ આપ્યો કે બધા મુલાકાત લે, ગુણવત્તાની રીતે ટેકનિકલી કંઈક સમજવું, કેટલાક સ્ટોલ સેવા છે, ગુણવત્તાયુક્ત કામગીરી માટે શું શું હોવું જોઈએ એ બધા પેરામીટર્સ મૂકવામાં આવે છે એ જાણે, સમજે, ભાવો અને ગુણવત્તા બંને સમજતા શીખે. આજે કેટલા રિટેલ સ્ટોર આશરે ગોઠવવામાં આવ્યા છે? 100 થી વધારે રિટેલ સ્ટોર છે. કોન્ફરન્સ ઓફિસમાં સેન્ટરમાં મૂકી દો લઈ જઈને નીચે ઉભા રાખી નવા ધોરણ કાચા આટલી